કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ચાલો ડ્રો પ્રોગ્રામ નો પરિચય એની અંદર આપણે ટાઇટલ બાર અને મેનુ બાર વિશે જોયું હવે જોઈએ ત્યારબાદ ઓબ્જેક્ટ બાર તો જો પેજ નંબર 35 ઓબ્જેક્ટ બાર મેનુ બાર ની નીચેના ભાગમાં જોવા મળતા આડા પટ્ટાને ઓબ્જેક્ટ બાર કહે છે મેનુ બાર છે તેની નીચેના ભાગમાં જોવા મળતા જે આડો પાટો છે તેને પટ્ટો છે તેને ઓબ્જેક્ટ બાર કહે છે તેમાં વિવિધ ઓબ્જેક્ટને અનુરૂપ ટૂલ્સ જોવા મળે છે તેમાં વિવિધ ઓબ્જેક્ટને અનુરૂપ ટૂલ્સ જોવા મળે છે ચાલો ત્યારબાદ આવે છે પેજીસ પેન પેજીસ પેન તો પેજીસ પેન કોને કહેવાય ડ્રો સ્ક્રીનની ડાબી બાજુના ભાગમાં પેજીસ પેન જોવા મળે ડ્રો સ્ક્રીન છે તેની ડાબી બાજુના ભાગમાં પેજીસ પેન જોવા મળે છે ફાઇલમાં ઉમેરેલ પેજીસને પેજીસ પેનમાં જોઈ શકાય છે ફાઇલમાં જે ઉમેરેલ છે તે પેજીસને પેજીસ પેનમાં જોઈ શકાય છે પેજીસ પેનમાં પેજનું નામ સ્લાઇડ 1 સ્લાઇડ 2 સ્લાઇડ 3 જોવા મળે છે પેજીસ પેનમાં પેજનું નામ સ્લાઇડ 1 સ્લાઇડ 2 સ્લાઇડ 3 તે રીતે જોવા મળે છે ડ્રો ફાઇલમાં એકથી વધુ પેજ ઉમેરી શકાય છે ડ્રો ફાઇલ છે તેની અંદર એકથી વધુ પેજ ઉમેરી શકાય છે ચાલો ત્યારબાદ જોઈએ વર્કસ્પેસ એન્ડ ડ્રોઈંગ એરિયા વર્કસ્પેસ અને ડ્રોઈંગ એરિયા ડ્રોઈંગ એરિયા તો જો વર્કસ્પેસ અને ડ્રોઈંગ એરિયા ડ્રોઈંગ ડ્રો પ્રોગ્રામમાં ચિત્ર દોરવા માટેની તમામ કામગીરી વર્કસ્પેસ ભાગમાં કરવામાં આવે છે ડ્રો પ્રોગ્રામમાં ચિત્ર દોરવા માટેની તમામ કામગીરી વર્કસ્પેસ ભાગમાં કરવામાં આવે છે તેને ડ્રોઈંગ એરિયા પણ કહે છે તેને બીજું શું કહેવાય તો કે ડ્રોઈંગ એરિયા પણ કહેવાય ડ્રો સ્ક્રીનમાં સૌથી મોટો ભાગ વર્કસ્પેસ ધરાવે છે ડ્રો સ્ક્રીનમાં સૌથી મોટો ભાગ વર્કસ્પેસ ધરાવે છે તેમાં ચિત્ર દોરવામાં આવે છે તેમાં શું કરવામાં આવે છે તો કે ચિત્ર દોરવામાં આવે છે પૂર્વ નિર્ધારિત રીતે વર્કસ્પેસ સફેદ રંગનો હોય છે પૂર્વ નિર્ધારિત રીતે વર્કસ્પેસ જે છે તે સફેદ રંગનો હોય છે ત્યારબાદ છે રૂલર તો રૂલર વર્કસ્પેસની ઉપર અને ડાબી તરફ જોવા મળતી માપ પટ્ટીને રૂલર કહે છે વર્કસ્પેસની ઉપર જે ડાબી તરફ જોવા મળતી પટ્ટી છે તેને રૂલર કહે છે જો આ બધું તમને પેજ નંબર 34 ની આકૃતિની અંદર જોવા મળશે જે કંઈ હું અત્યારે તમને સમજાવું છું તે તમને આકૃતિની અંદર જોઈને જોવાનું છે ડ્રો પ્રોગ્રામમાં બે રૂલર હોય છે ડ્રો પ્રોગ્રામમાં બે રૂલર હોય છે પસંદ કરેલું ચિત્રનું કદ રૂલર વડે જાણી શકાય પસંદ જે કરીએ છીએ તે ચિત્રનું કદ રૂલર વડે જાણી શકાય છે રૂલર પર પૂર્વ નિર્ધારિત રીતે ઇંચ એકમ હોય છે રૂલર પર પૂર્વ નિર્ધારિત રીતે ઇંચ એકમ હોય છે રૂલર પરના એકમને ઈચ્છા અનુસાર મિલીમીટર સેન્ટીમીટર મીટર વગેરે સ્વરૂપમાં બદલી શકાય છે રૂલર છે તેને એકમ અનુસાર મિલીમીટર સેન્ટીમીટર અને મીટર એ સ્વરૂપે બદલી શકાય છે ત્યારબાદ છે ડ્રોઈંગ ટૂલબાર તો ડ્રોઈંગ ટૂલબારની અંદર શું આવશે વર્કસ્પેસના નીચેના ભાગમાં જોવા મળતા આડા પટ્ટાને ડ્રોઈંગ ટૂલબાર કહે છે ડ્રોઈંગ ટૂલબારની મદદથી વિવિધ પ્રકારના ચિત્ર દોરી શકાય છે જે ડ્રોઈંગ ટૂલબાર છે તેની મદદથી વિવિધ પ્રકારના ચિત્ર દોરી શકાય છે ડ્રોઈંગ ટૂલબારમાં વિવિધ આકારો ઉપલબ્ધ હોય છે જેને પસંદ કરીને સીધો જ ઉપયોગ કરી શકાય છે જે ડ્રોઈંગ ટૂલબાર છે તેની અંદર વિવિધ આકારો હોય છે સ્ટાર રેક્ટેંગલ તો તેને પસંદ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે ડ્રોઈંગ ટૂલબાર પર ચોરસ લંબચોરસ વર્તુળ લંબવર્તુળ અર્ધાકૃતિઓ ત્રિપરિમાણીય આકાર લીટી તીર નિશાનીઓ લખાણ જોડાણ સૂચક ચિહ્નો ઉપલબ્ધ હોય છે તો આ બધા આકારો તેની અંદર હોય છે ત્યારબાદ સ્ટેટસ બાર તો ડ્રોઈંગ ટૂલબારની સૌથી નીચેના ભાગમાં જોવા મળતા આડા પટ્ટાને સ્ટેટસ બાર કહે છે ત્યારબાદ સ્ટેટસ બાર એ ડ્રો પ્રોગ્રામની સ્થિતિ દર્શાવે છે સ્ટેટસ બાર છે તે ડ્રો પ્રોગ્રામની સ્થિતિ દર્શાવે છે સ્ટેટસ બારમાં ચિત્રનું કોઈ સ્થાન સ્લાઇડનો ક્રમ અને ફૂલ સ્લાઇડ વગેરે જોવો એની અંદર ચિત્રનું કદ એનું સ્થાન અને સ્લાઇડનો ક્રમ
कूल स्लाइड वगैरह જોવા મળે છે બરોબર હવે પછી જે પ્રાયોગિક કાર્ય છે તે તમારે હોમવર્ક ની અંદર બધી આકૃતિને જોઈને સમજવાનું છે જો પ્રાયોગિક કાર્ય પ્રેક્ટિકલ ની અંદર લેબ ની અંદર કરવાનું હોય પણ આપણે અત્યારે શાળાએ છીએ નહીં તો તમારે તેને તમારી બુક ની અંદર જે આકૃતિઓ છે તેની અંદર જોઈને સમજવાનું છે જેમ કે જુઓ સૌપ્રથમ ડ્રો પ્રોગ્રામ શરૂ કરવા માટે એપ્લિકેશન ગ્રાફિક્સ ઓપન office.org ડ્રોઈંગ વિકલ્પ પસંદ કરવામાં આવે તો ઈ વસ્તુ તમે આકૃતિની અંદર જોઈ અને સમજી શકો છો તો પ્રાયોગિક 1 પ્રાયોગિક 2 પ્રાયોગિક 3 પ્રાયોગિક 4 અને 1 થી 4 પ્રાયોગિક એટલે કે પેજ નંબર 4 પેજ નંબર 36 37 38 परिचय न थाय छे હવે પછી આપણે ડ્રો પ્રોગ્રામ નો પરિચય 2 એ આવતા વિડિયો ની અંદર જોશું।